विद्यार्थी मित्रों नमस्कार, हूँ हितेश देव मोरारी। आज धोरण 7 गुजराती विषय त्रीजू यूनिट मेहनतनो रोटलो पन्नालाल पटेल विषय आज आप अभ्यास करीशु। मेहनतनो रोटलो पन्नालाल पटेल लिखित एक बोधकथा है। आ बोधकथा में श्रम एटले मेहनत, स्वाश्रय एटले पोतानो श्रम, पोतानो पोतानी मेहनत अने प्रामाणिकता एनो अहीं महिमा वर्णवामां आव्यो छे। मोची भगत मफतनुं स्वीकारवानी स्पष्ट ना पाड़े छे। आम मोची भगत द्वारा आपणने श्रम, स्वाश्रय अने प्रामाणिकतानो बोध मळे छे। मोची भगत छे ए मफतनी कोईपण वस्तु स्वीकारवानी स्पष्ट ना पाड़ी दे छे। आम मोची भगत द्वारा आपणने अहीं श्रम, स्वाश्रय अने प्रामाणिकतानो बोध मळे छे। आजे आपणे आ बोधकथा छे ए बोधकथानो अभ्यास करीशुं। काशीनगरमां एक मोची रहेतो हतो, ते बहु प्रामाणिक हतो, संतोषी पण एटलो ज। काशीनगरमां एक मोची रहे छे, ते खूब ज प्रामाणिक छे अने संतोषी जीवन जीवे छे। एकवार एक साधु आवीने मोचीने पूछवा लाग्या, मोची भगत मारा पगना पगरखानुं शुं पड़े। एकवार एक साधु आवी अने मोची भगत ने पूछे छे कि मोची भगत मारा पगना पगरखा छे एनी शू किंमत थाय। मोचीए कह्युं, मारी पासे सीवेला तैयार नथी महाराज। मोची जवाब आपे छे कि मारी पासे सीवेला तैयार नथी। साधु कहे, सीवी दो तो शू लो। साधु कहे छे कि तमे मने सीवी दो पगरखा तो तेनी केटली किंमत लो। मोचीए कह्युं, 150 रुपयो। मोची कहे छे कि एना 150 रुपयो जेटली किंमत लागे। साधुने नवाई लागी, बीजाओए 2 रुपया देखाड्या हता, पछी घटाडीने 150 रुपया सुधी आव्या हता, पण आने तो मूळमां ज 150 रुपयो कह्यो। साधुए पूछ्यु, 150 तो कहेवानो पण लेवाना केटला? साधुने नवाई लागे छे कि बीजाओ बधा ज 2 रुपया कह्या अने पछी घटाडी अने वळी पाछा 150 रुपयो सुधी आव्या हता, પણ આને તો મૂળમાં જ 150 રુપયો કહ્યો। એટલે સાધુ પૂછે છે કે 150 તો કહેવાનો હોય પણ લેવાના કેટલા? મોચી છે એ સાધુ સામે જોઈ અને હસવા લાગ્યો। તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું। મોચી કહે છે હસીને કે જે કહેવાના હોય એ જ લેવાના હોય મહારાજ, તમારી ઈચ્છા હોય તો તમારા પગના પગરખા બનાવું। સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? સાધુ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે બનાવો, તમે ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે। મોચી કહે છે કે પરમ દિવસે તમે આ વખતે એટલે આ સમયે તમારા પગના પગરખા લઈ જજો। સાધુએ કહ્યું, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય। સાધુ કહે છે કે મારે પરમ દિવસે સાંજે જવાનું છે, તેથી એમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન થાય તેનું તમે ધ્યાન રાખજો। મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે। મોચી કહે છે કે તમે જાઓ તોય ભલે અને ન જાઓ તોય ભલે, પરમ દિવસે આ સમયે તમને તમારા પગના પગરખા મળી જશે। પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો, પરંતુ અહીંયા સાધુને મોચીના વાયદા પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી। બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો। મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? બીજા દિવસે સાધુ છે એ મોચીને ત્યાં આંટો મારે છે અને મોચીને પૂછે છે, મોચી ભગત, આપણું કામ કેટલા સુધી પહોંચ્યું? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું। મોચી જવાબ આપે છે કે તમે બેફિકર રહો મહારાજ, મેં મારો વાયદો મેં તમને આપ્યો છે એ વાયદો ચૂકીશ નહીં। છતાંય સાધુને શાંતિ ન વળી। ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું। છતાંય સાધુને શાંતિ થતી નથી અને ત્રીજા દિવસે સવારમાં પણ એમને વિચાર આવે છે કે લાવને મોચીને ત્યાં આંટો મારું। પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી। તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, નાહક શું કામ ધક્કા ખાઓ છો, સાંજે આવજો, જાઓ। અને આ વખતે છે એ મોચી સાધુની કિંમત કરી જાય છે અને કહે છે
કે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, માણસ ઓળખતા આવડતું નથી, આખી દુનિયા ખોટું બોલે છે એમ જ તમે માનો છો? નાહકના શા માટે, વ્યર્થના શામાં, નાહક એટલે વ્યર્થ, વ્યર્થના શા માટે તમે ધક્કા ખાઓ છો? સાંજે આવજો, તમે અહીંથી જાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર ખૂબ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાંજના સમય પ્રમાણે સાધુ ત્યાં આવે છે ત્યારે એમના પગરખા બિલકુલ તૈયાર હતા અને આ જોઈ સાધુ મોચી ઉપર ખૂબ ખુશ થાય છે. તે સમજી જાય છે કે મોચી છે એ સાચો છે, સાચુકલો છે અને ખરેખરો ભગત છે, એ કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. સાધુ છે એ તેને 2 રૂપિયા આપે છે. મોચી પાસે પૈસા ન હોવાથી તે પૈસા લઈ અને ઊભો થાય છે. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. મોચી છે એ સાધુને કહે છે કે તમે થોડી વાર માટે ઊભા રહ્યો મહારાજ, હું સામેની દુકાને જઉં છું અને ત્યાંથી પરચુરણ લઈ આવ્યું. સાધુએ કહ્યું, રહેવા દો, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. સાધુ કહે છે કે રહેવા દો, તમે એટલા પૈસાની મારા તરફથી તમાકુ પી જજો. મોચી કહે છે, હું તમાકુ પીતો નથી મહારાજ. મોચીએ જવાબ આપ્યો કે હું તમાકુ પીતો નથી તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. સાધુ કહે છે કે જો તમે તમાકુ ન પીતા હોય તો મારા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, રામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. મોચી કહે છે કે ના મહારાજ, રામનો પૈસો મને ન ખપે. રામનો એટલે મહેનત વગરનો, મહેનત વગરનો પૈસો મને ખપે નહીં. અને મોચી સામેની દુકાને પરચુરણ લેવા માટે જાય છે. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેકથી રહીને જોળીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ખસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. સાધુ છે એ મોચીની આવી ભાવના જોઈ અને એની ઉપર ખૂબ જ ખુશ થાય છે અને હળવેકથી રહી અને પોતાની જોળીમાંથી પારસમણી કાઢ્યો. પારસમણી એટલે એવી વસ્તુ કે લોખંડને સ્પર્શતાની સાથે જ એ પારસમણી છે, એનો સ્પર્શ થવાથી લોખંડનું સોનામાં પરિવર્તન થાય છે. પારસમણી લોખંડને અડે એટલે લોખંડનું સોનું બની જાય છે અને એવો પારસમણી એ સાધુ કાઢે છે અને કોઈ જુએ નહીં એ રીતે મોચીના બધા ઓજારોને પારસમણી ઘસી દીધો એટલે એ બધા જ ઓજારો સોનાના થઈ જાય છે. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. પછી તે મોચી પાસે જાય છે અને તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું કે ભગત, મુઠ્ઠી ચણાના પૈસા તમે ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી 1 સિક્કો આપતા કહ્યું, લો, 1 મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. મોચી છે એ ખિસ્સામાંથી 1 સિક્કો કાઢે છે અને આપતા કહે છે કે લો, 1 મુઠ્ઠી ચણામાં શું થશે. એમ કહીને તે દુકાન તરફ ચાલતો થાય છે. 1 મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. 1 મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી અને સાધુએ પગ ઉપાડ્યો એટલે સાધુ ત્યાંથી ચાલતા થાય છે. મોચી દુકાન ઉપર આવીને જોયું તો ઓજારો બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પહેલાં સાધુનું છે. મોચી પોતાની દુકાન ઉપર આવીને જુએ છે તો એને જણાય છે કે બધા જ ઓજારો છે એ સોનાના છે. એથી તે સમજી જાય છે કે આ કામ પહેલાં સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. મોચી છે એનો જીવ બળીને રાખ થઈ જાય છે. એ નિશાસા સાથે બોલી ઉઠે છે કે અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. એ બધા જ સોનાના ઓજારો લઈ અને એક ઘરના ખૂણામાં તે મૂકી દેશે. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો.
પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો છે એ ઉતારે છે અને વળી પાછો તે કામે લાગે છે। મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી, અને મનમાં ને મનમાં એવું પણ વિચારે છે કે ગમે તેમ હોય પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની હતી। બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડમાં નવા ઓજારો વસાવી શક્યો। એ બિચારો માંડ 1 વર્ષ સુધી ખૂબ ને ખૂબ તનતોડ મહેનત કરે છે ત્યારે નવા ઓજારો વસાવી શકે છે। એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો ત્યાં એનો કોઈક કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત। એકવાર ભજન ગાતા ગાતા નીચે નજરે સીવતો હતો ત્યારે એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત। મોચીએ જોયું તો પહેલાં સાધુ જ હતા। તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ। મોચી તરત જ એ સાધુને ઓળખી જાય છે અને સાધુને કહે છે કે ઓજાર બગાડી ગયા હતા એ જ છો ને તમે સાધુ મહારાજ। સાધુને નવાઈ લાગી, એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો। સાધુને તરત જ નવાઈ લાગી કે મેં આને સોનાનો ઓજારો બનાવી દીધા છે એટલે એ મને ઓળખતાની સાથે જ મારા પગે પડશે, મને માનપાન આપશે, મારો આભાર માનશે, પણ આ માણસ તો તે સાધુને ઠપકો આપે છે। સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે। તેમણે કહ્યું, મોચી ભગત ઓજારો બગડ્યા નથી, સોનાના બનાવ્યા છે, ક્યાં છે, નાખી તો નથી દીધા ને। સાધુને વહેમ પડે છે એટલે કહે છે કે બિચારો સોનાને કદાચ પિત્તળ માની બેઠો છે। એટલે સાધુ પૂછે છે કે મોચી ભગત ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે, ક્યાં છે એ, તમે નાખી તો નથી દીધા ને। મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળથી ઓછું મેળવ્યું છે, આવું મફતનું સોનું શું કરવું છે, એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ। અને મોચી સરસ જવાબ આપે છે, મને ખબર છે મહારાજ તમે એ સોનાના બનાવ્યા છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળથી નથી મેળવ્યું, આવું મફતનું સોનું મારે જોઈતું નથી, એ પડ્યા ખૂણામાં ઓજારો તમે પાછા લઈ જાઓ। સાધુએ મોચીની શિખામણ આપતા કહ્યું, મોચી ભગત તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો। સાધુ છે એ મોચીને શિખામણ આપતા કહે છે કે મોચી ભગત તમને કશી ખબર પડતી નથી, ગમ નથી એટલે ખબર પડતી નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાન છે એને પાકી બનાવો, કામ કરનારા માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ અને આનંદ કરો। મોચી તરત જ સાધુને પૂછે છે, ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું શું કરું મહારાજ। મોચી પૂછે છે સાધુને કે ભગવાને આ જે હાથ પગ આપ્યા છે એનું હું શું કરું મહારાજ। નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગતને સામે તાકી જ રહ્યા, નવાઈ ભરી આંખે સાધુ છે એ મોચી ભગત સામે જોઈ જ રહે છે। મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે। મોચી કહે છે કે સાધુ મહારાજ ભગવાને આપણને હાથ પગ આપ્યા છે એ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, પણ કામ કરવા માટે આપ્યા છે। આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ। આ સાંભળી અને સાધુમાં પણ પરિવર્તન આવે છે અને કહે છે, મોચી ભગત તમારી વાત સાચી છે, ભગવાને કામ કરવા માટે જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરીશ। સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા। પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા। સાધુ છે એ કોઈ ઊંડા વિચારમાં પડી જાય છે અને પોતાને કામે વળતા મોચી છે એ સાધુને પૂછ્યું છે કે કેમ મૂંગા થઈ ગયા, તમે શા માટે સાવ મૂંગા થઈ ગયા। સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું। એટલે સાધુ જવાબ આપે છે કે હું મૂંગો નથી થયો,
परंतु हूँ विचार में पड़ी गयो छू। सा विचार में पड़ी गया छो महाराज? मैं तमने कहूँ ये खोटू छे। मोची कहे छे कि तमे सेना विचार में पड़ी गया छो महाराज? मैं जे तमने कहूँ ते खोटू छे। तमारी वात नथी मारी वात छे। साधुए मोची सामे गंभीर भावे जोईने कहूँ। साधु छे ई गंभीर भावे मोचीनी सामे जोता कहे छे कि तमारी वात नथी मारी वात छे। अने आगळ कहे छे, हूँ पण नानू मोटू तप तो करूज छू। जेम मारी पासे सोनू बनावानू साधन छे, छता मैं एनो उपयोग मारी जात माटे कदी कर्यो नथी। भिक्षा मांगीने पेटनो खाडो पूरू छू, पण आजे तारी आ भिक्षानो जे गर्व मारामां हतो ते पण गाळी नाख्यो छे। आजथी तमे मारा गुरु ने आजथी हूँ तमारो आ दाखलो याद करीश ने मारा गर्वने धोतो रहीश। એટલે અહીંયા સાધુ આગળ ઉપર કહે છે કે હું પણ નાનું મોટું તપ કરું છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં પણ મેં ક્યારેય પણ એનો ઉપયોગ મારી જાત માટે ક્યારેય કર્યો નથી। ભિક્ષા માંગીને જ મારો પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો એ તે આજે ગાળી નાખ્યો છે। આજથી તમે મારા ગુરુ ને આજથી જ હું તમારો આ દાખલો છે એ યાદ કરીશ અને મારા ગર્વને ધોતો રહીશ। મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો, કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ। મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોઈ જ રહે છે એકી ટસે, અને વળી કામ કરતો કરતો એ કહે છે કે આપ ખરા સાધુ। એટલે અહીંયા બંનેના વ્યક્તિત્વમાં આપણને અહીંયા સાચો બોધપાઠ મળે છે, સ્વાશ્રય, શ્રમ અને પ્રામાણિકતા। અહીંયા મોચી પ્રામાણિકતાથી પોતાનું કામ કરે છે, ખોટો એક પણ રૂપિયો, મહેનત વગરનો એક પણ રૂપિયો તે લેતો નથી અને સંપૂર્ણપણે પ્રામાણિકતાથી પોતાનું જીવન જીવે છે। એને સોનાના ઓજારો મળ્યા હોવા છતાં એ સોનાના ઓજારો લેતો નથી અને તનતોડ મહેનત કરી અને નવા ઓજારો વસાવીને પોતાનું કામ શરૂ રાખે છે। અને અહીંયા સાધુમાં પણ પરિવર્તન આવે છે। સાધુ પણ એવું કહે છે કે મારી પાસે સોનાનો ઓજારો, સોનાનું બનાવવાનું સાધન હોવા છતાં પણ મારી જાત માટે મેં એનો ક્યારેય ઉપયોગ કર્યો નથી। હું ભિક્ષા માંગીને જ મારો પેટનો ખાડો પૂરું છું અને આજે તે મારી ભિક્ષાનો ગર્વ ઉતારી નાખ્યો છે, એથી આજથી હું આ દાખલો કાયમ માટે યાદ રાખી અને મારા ગર્વને ધોતો રહીશ અને હું પણ કામ કરીને જ હવેથી ખાઈશ। આમ સંપૂર્ણપણે આ બોધકથામાંથી આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે। થેન્ક યુ વેરી મચ। એટલે તોય નો થયું, કેમ આમ આમ થાય? સેવ કરું છું ને, ગેલેરીમાં નાખું છું, નાખું, નથી થયું, નથી થયું।